શિવાલયોમાં વિશેષ પૂજા કરવામાં આવે છે। શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સુરતના શિવાલયોમાં બમ બમ ભોલેના નાદથી ગુંજ્યા। મંદિરોમાં જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરાઈ હતી। આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે ત્યારે સુરત શહેર જિલ્લાના તમામ શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે। સુરતના કર્મનાથ મહાદેવ મંદિરે, પાલનાટલ આશ્રમ, સિદ્ધકુટીર મહાદેવ સહિતના મંદિરોમાં વહેલી સવારથી ભાવિકોની ભીડ જોવા મળી છે। મંદિરોના ભાવિકોને લઈ વિશેષ પૂજા વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સાથે જ મંદિરોમાં પણ ભગવાનની પૂજા અર્ચના માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। શહેરમાં શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે। સવારેથી અત્યાર સુધીમાં મહાદેવના મંદિરમાં ભક્તોની લાંબી લાઇન લાગી છે। ભાવિકો પૂજા પાઠ, દૂધ અભિષેક, બિલીપત્ર ચડાવીને મહાદેવને પ્રસન્ન કરી રહ્યા છે। તેમજ ઘણા ભાવિકો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ઉપવાસ હોવાથી પણ ભગવાનના દર્શન કરવા ઉમટ્યા છે। મંદિરો દ્વારા શ્રાવણ માસને લઈ રોજે રોજ અલગ અલગ આયોજન કરવામાં આવતા હોય છે। ત્યારે શ્રાવણ માસના સોમવારે ભગવાન શિવને વિશેષ શણગાર મંદિરોમાં કરવામાં આવ્યો છે। સાથે જ અલગ અલગ કાર્યક્રમો પણ મંદિર દ્વારા કરવામાં આવ્યા છે। શ્રી ગણેશાય નમઃ, બોલો શ્રી ગંગેશ્વર મહાદેવ કી જય। શ્રાવણનો પહેલો સોમવાર કે પ્રકારની મંદિરમાં લોકોની આસ્થા જોડાઈ રહી છે? શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય એટલે આપ દરેક જાણો છો કે શ્રાવણ માસ એ ભગવાન શિવજીનો માસ છે અને પૂર્ણ માસ છે। દરેક દેવી દેવતાઓનો, માતાજીનો આપણે 9 દિવસ હોય, કોઈને 1 દિવસ હોય, કોઈને 3 દિવસ હોય, પણ ભગવાન શિવજીનો પૂર્ણ માસ હોય છે જે 2 પક્ષમાં વેચાયેલો હોય છે। અને આ માસમાં જેટલા વ્રત અને તહેવાર આવે છે અન્યથા બીજા કોઈ માસમાં પણ આવતા નથી। અને આજે આપણા ગુજરાતનો પ્રથમ સોમવાર હશે અને આખા ભારતનો રાષ્ટ્રીયનો 3જો સોમવાર છે અને આવતો સોમવાર આખા ભારત રાષ્ટ્રીય શ્રાવણનો છેલ્લો સોમવાર હશે અને આપણા ગુજરાતનો 2જો સોમવાર હશે। તો આવા શ્રાવણ માસના સોમવારના અંદર દરેક ભક્ત માટે ભગવાન શિવજીએ શિવપુરાણના અંદર એટલો જ ઉલ્લેખ કર્યો છે કે શિવ જલધારો પ્રિય હ, તમારા પાસે બીજું કોઈ દ્રવ્ય હોય કે ન હોય, દૂધ, દહીં, ઘી, ખાંડ, મધ હોય કે ન હોય, પણ માત્ર ને માત્ર જલથી પણ મારો અભિષેક કરશો તો પણ હું તમારી મનોકામના પૂર્ણ કરીશ, એટલું ભગવાન શિવજીનું મહાત્મય વિશેષ હોય છે। આપણા મંદિરની શું વિશેષતા છે ગંગેશ્વર મહાદેવ? ગંગેશ્વર મહાદેવની વિશેષતા એ છે કે આજે 22 વર્ષ થયા આ સ્થાનને, પણ 22 વર્ષના અંદર રાત્રિના 4 પ્રહરની પૂજા જે આખા સુરત ખાતે આપ જોવ તો કશે નથી થતી, 7 થી 10, 10 થી 12, 1 થી 4 ને 4 થી 6 શિવજીને પ્રહર પૂજા વિશેષ પ્રિય હોય છે। આપણે મહાશિવરાત્રિમાં જોતા હોઈએ છીએ કે આખી રાત પ્રહર પૂજા ચાલતી હોય છે, તે એક દિવસની મહાશિવરાત્રિમાં 4 પ્રહર પૂજા ચાલે એવું જ આખા માસની, આખા માસ દરમિયાન દરેક દિવસે દરેક રાત્રિએ 4 પ્રહરની પૂજા ચાલે એ જ એની વિશેષતા છે।